नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। एंटीबायोटिक्स नो खरेखर कई रीते करवो उपयोग, शू छे जोखमो, जाणो शू कयुं अदाणी हॉस्पिटल ना आ विषय ना निष्णातोए। ऋतु में आवता बदलाव साथे खांसी, फ्लू, सर्दी जेवी संक्रामक बीमारी झाड़ फैलावानुं शुरू करे छे। आवी बीमारीओ शरीरनी रोग प्रतिकारक शक्तिने कारणे ठीक पण थई जती होय छे। आवा रोगथी संक्रमित व्यक्ति एंटीबायोटिक्स लेवानुं शुरू करी दे छे, पण आ दवानो उपयोग तबीबनी सलाह साथे अत्यंत सावधानीपूर्वक करवो जोईए, एम अडाणी मेडिकल कॉलेजना फार्मोकोलॉजी विभागना तबीबोए विश्वमां नवेम्बरना ત્રીજા અઠવાડિયામાં ઉજવાતા વિશ્વ એન્ટીબાયોટિક્સ જાગૃતિ સપ્તાહના સમાપન દિવસે જણાવ્યું હતું। દર્શક મિત્રો, આપણે ઘણી વખત આપણી ફરિયાદ હોય છે કે આ દવા લેવાથી આપણે આ મુશ્કેલી થઈ છે, આપણે રોગ તો મટ્યો પરંતુ આપણે ફરી કોઈ બીજી મુશ્કેલીમાં મુકાઈ ગયા। આવા અનેક વખત આપણે સાંભળીએ છીએ, કોઈ દવા ખાવાથી આપણને એસિડિટી થતી હોય, કોઈ દવા ખાવાથી ઘણીવાર સોજા થતા હોય, કોઈ દવા ખાવાથી ઘણીવાર કિડનીની મુશ્કેલીઓ પેદા થતી હોય, કોઈ દવા ખાવાથી કોઈ હાર્ટની મુશ્કેલી। આપણે એક રોગ માટે દવા કરતા હોય અને બીજી રોગોની મુશ્કેલીઓ વધવાના આપણે અનેક લોકોને એવા અનુભવ પણ હશે, પરંતુ ડોક્ટર પોતાની જે તે સમયની સ્થિતિને અનુરૂપ એણે દવા આપી હોય, પરંતુ ઘણીવાર સાઈડ ઇફેક્ટ દવાની આપણે જોતા હોઈએ છીએ, એ સાઈડ ઇફેક્ટ હોય છે, પરંતુ એના પણ એક નિષ્ણાંત હોય છે કે આ દવાઓ કેવી છે, કોને સાઈડ ઇફેક્ટ થશે, કોને નહીં થાય, અથવા તો કેવા પ્રકારની સાઈડ ઇફેક્ટ આ દવાના કન્ટેન્ટથી થવાની છે। તો એ એક એવો વિભાગ છે જે એને ફાર્માકોલોજી કહે છે। ફાર્માકોલોજી વિભાગ એવો છે કે દવાની સંપૂર્ણ બંધારણ જાણે છે, એનું શરીરમાં થવાની રિએક્શન જાણે છે, શરીરમાં થવાની સારી અને ખરાબ બંને અસરો ના એ લોકો નિષ્ણાત છે। અને હમણાં બહુ ચર્ચામાં છે કે લોકો અને ખાસ કરીને ડોક્ટર્સ એન્ટીબાયોટિક્સ લખી દેવા ઉપર વધારે ભાર મૂકે છે, જલ્દી જલ્દી રિઝલ્ટ મળતું હશે ખબર નથી, પરંતુ મળતું હશે એ હિસાબ માની લઈએ તો પણ એન્ટીબાયોટિક કેટલી લેવી, કઈ રીતના કયા ગ્રુપની લેવી અને કેવો ફાયદો કે ગેરફાયદો થાય છે એ બધું જ ફાર્માકોલોજી નક્કી કરે, તો આપણે એમને જ મળીએ કે ખરેખર દવાની જે વાતો છે, સાઈડ અસર છે, અથવા તો આજે આપણે વાત કરીએ કે એન્ટીબાયોટિકની વાત કરીએ તો કયા ગ્રુપની વધારે અસરકારક છે, નુકસાનકારક કયાની વધારે ઓછી નુકસાનકારક આપણે વાત કરીએ, તો આપણી સમક્ષ તેજસ ડોક્ટર તેજસ ખખર છે, તો આપણે એમની સાથે વાત કરીએ। ડોક્ટર, ખાસ કરીને આપણે વાત કરીએ કે અત્યારે એન્ટીબાયોટિકની ખાસ વાત ચાલે છે અને એ મોંઘી પણ હોય છે, અને એ આપણા સંપૂર્ણ જે પ્રિસ્ક્રિપ્શનમાં જેટલું બિલ બીજી દવાઓનું થાય છે એનો અડધે અડધું બિલ આનું એન્ટીબાયોટિકનું થતું, તો ખરેખર એન્ટીબાયોટિક શું છે અને એ કઈ રીતે શરીરમાં અસર કરે, કઈ રીતે નેગેટિવ કરે છે, કઈ રીતે પોઝિટિવ કરે છે, કયા ગ્રુપની વધુ સેફ છે? એન્ટીબાયોટિક એટલે કે જે આપણા શરીરમાં માઇક્રો ઓર્ગેનિઝમ જે ઇન્ફેક્શન કરતા હોય એના માટે ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, તો આ ડ્રગ ડોક્ટર જ્યારે પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે જ લેવાની હોય છે, આમાં જાતે આપણે લેવાની નથી હોતી। તો પહેલી વસ્તુ કે કોઈપણ પેશન્ટ પોતાની જાતે મેડિકલ સ્ટોરમાં જઈને લઈ આવે એ ખોટી પ્રેક્ટિસ છે, અને બીજી વસ્તુ કે જ્યારે પણ ડોક્ટર એને પ્રિસ્ક્રાઇબ કરે ત્યારે કેટલા પ્રમાણમાં આપે છે અને કેટલા દિવસ પૂરતી આપે છે એ બંને વસ્તુ મહત્વની છે। તો કોઈ વખત એવું થાય કે 7 દિવસ માટે આપી હોય અને 2 દિવસમાં એની ઇફેક્ટ એમને લાગે કે અમને હવે અમને મટી ગયું છે, તો પછી બીજા 5 દિવસની ટ્રીટમેન્ટ પૂરી નથી કરતા હોતા, તો એ વસ્તુ પણ ખોટી પ્રેક્ટિસ છે। અચ્છા સાહેબ, ખાસ કરીને કયા સંજોગોમાં એ એન્ટીબાયોટિકનો આપણે યુઝ કરીએ? જ્યારે પણ ઇન્ફેક્શન હોય બોડીમાં ત્યારે ડોક્ટર એનું ડાયગ્નોસિસ કરી અને એના કયા પેશન્ટમાં કઈ એન્ટીબાયોટિક હશે એનું ટેસ્ટ કરી અને એને પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે, તો પોતાની રીતે લેવાની હોતી નથી, જ્યારે પણ ડોક્ટર પ્રિસ્ક્રાઇબ કરે એ જ એન્ટીબાયોટિક લેવાની હોય છે અને એટલા પ્રમાણમાં જ લેવાની હોય છે અને એટલા દિવસ માટે લેવાની। અચ્છા સર, ખાસ કરીને આપણે જોઈએ તો બજારમાં અનેક પ્રકારની એન્ટીબાયોટિક્સ અને ગ્રુપની મળતી હોય, તો અત્યાર સુધી રિસર્ચમાં શું આવ્યું છે, કયા ગ્રુપની વધુ સેફ છે? જો સેફટીમાં એવું નથી, દરેક ગ્રુપની ઉપયોગીતા અલગ અલગ છે અને સાઈડ ઇફેક્ટ પણ અલગ અલગ છે, પણ એનો ઉપયોગીતા કયા ડિઝીઝમાં છે એ ડાયગ્નોસિસ જ્યારે ડોક્ટર કરશે બરાબર એ પ્રમાણે જ લેવાની છે। કોઈ પણ એન્ટીબાયોટિકને આપણે સાવચેતીપૂર્વક એટલે કે એના જે મર્યાદિત સમય હોય એટલા પૂરતી જ લેવાની હોય છે, કોઈ પણ એન્ટીબાયોટિકને જો તમે અધૂરી લો અથવા તો વધારે પડતી લો તો એ કાં તો સાઈડ ઇફેક્ટ કરી શકે અથવા રેઝિસ્ટન્સ કરી શકે છે, તો એનો જે ઓપ્ટિમમ ઉપયોગ છે એ જ થવો જોઈએ, એનો જેટલો જે પ્રમાણે ગાઈડલાઇનમાં આપેલું હોય એ પ્રમાણે જ ઉપયોગ થવો જોઈએ, એનાથી વધારે કે ઓછું નુકસાનકારક હોઈ શકે છે। એન્ટીબાયોટિક સેફ છે જ્યાં સુધી તમે એના પ્રિસ્ક્રાઇબ પ્રમાણમાં લો છો ત્યાં સુધી, જો તમે એને પ્રમાણથી ઓછું લો છો તો તમને બીજી વખત જ્યારે સેમ તકલીફ થશે તો એ તમને ઉપયોગમાં નહીં આવી શકે,
અને અથવા તમે વધારે પડતી લો છો પોતાની રીતે તો તમને સાઇડ ઇફેક્ટ પણ કરી શકે છે, અધરવાઇઝ સેફ છે, નહીતર જો તમે આ રીતે ઉપયોગ કરશો તો સેફ નથી. દર્શક મિત્રો, આપણે જોયું કે તેજસ સાહેબે જે આપને સલાહ આપી કે તમારે એન્ટીબાયોટિક લેવી હોય તો તમારે એના શિસ્તમાં લેવી પડે કે ભાઈ જે 5 દિવસની હોય તો 5 દિવસની લેવી પડે, 2 દિવસે લઈને બંધ ન કરી શકાય કે 6 દિવસ ન લઈ શકાય. જે એનું બંધારણ છે, જે એનું શિસ્ત છે, અથવા જે એની પ્રિસ્ક્રાઇબ કરેલું છે ડોક્ટરે કે આટલા દિવસ માટે લેવી, તો ચુસ્તતાથી એટલા દિવસ માટે લેવી જોઈએ, તેથી કરીને આડઅસર તમે નિવારી શકો અને તમને મળતું, તમને જોઈતું રિઝલ્ટ મળી શકે. આપણે મળીએ નિલેશભાઈ ખુટેટા સાહેબને કે જેઓ આગળ ઉપર આ બાબતે પ્રકાશ પાડશે. ઓકે, સબ કભી કભી ક્યા ફિક્સ ડોઝ કોમ્બિનેશન મેં ડ્રગ રહેતે હૈ, જૈસે કે એક ડ્રગ હૈ, કભી કભી અપન કો એક ડ્રગ રિક્વાયરમેન્ટ રહેતા હૈ, કભી કભી ડોક્ટર ક્યા હૈ કે કોમ્બિનેશન મેં બ્રાન્ડ નેમ મેં ક્યા હોતા કે 2 ડ્રગ એક સાથ મિલ જાતે, 3 ડ્રગ એક સાથ મિલ જાતે, કભી કભી વો જરૂરત નહીં પડતા હૈ. ઓર કભી કભી ક્યા અપન સેલ્ફ મેડિકેશન કરતે હૈ, ઉસમે ભી ક્યા હોતા હૈ કે એક ડ્રગ કી લેને કી જગહ, એક દવાઈ કી લેને કી જગહ અપન 2-3 ડ્રગ લે લેતે હૈ, ઉસમે ક્યા બોડી કો થોડા સાઇડ ઇફેક્ટ્સ હોતા હૈ. ઓર મેઇનલી ક્યા એન્ટીબાયોટિક લેને સે, 3-4 એન્ટીબાયોટિક લેને સે, ઉસમે નોસિનેટિંગ ઇફેક્ટ, વોમિટિંગ, એબડોમિનલ પેઇન, એસે થોડે સાઇડ ઇફેક્ટ્સ હોતે હૈ. ઠીક હૈ ના, તો ઉસમે ક્યા હોતા હૈ કે આપકો ડોક્ટર કી સલાહ કી સલાહ કે પાસ હી જાના ચાહીએ ઓર ઉનકા પ્રિસ્ક્રિપ્શન લેના ચાહીએ. કભી કભી એસા હોતા હૈ કે ડોક્ટર ભી બ્રાન્ડ નેમ કે હિસાબ સે જહાં એક એક ડ્રગ દેના ચાહીએ 2 ડ્રગ મિલ જાતે હૈ, વો ભી એક રેસિસ્ટન્સ ભી કોઝ કર સકતા હૈ. એક્ચુઅલી ક્યા હૈ, જેનેરિક ડ્રગ રહેતા હૈ, પર ઉસમે ક્યા હૈ કે મોસ્ટ ઓફ ધ પ્રેક્ટિશનર જો ક્લિનિકલ મેં પ્રેક્ટિસ કરતે હૈ અધર દેન ગવર્નમેન્ટ હોસ્પિટલ, વો લોગ ક્યા મોસ્ટલી બ્રાન્ડ નેમ હી પ્રિસ્ક્રાઇબ કરતે હૈ. જેનેરિક ડ્રગ તો પ્રિસ્ક્રાઇબ બહુ કમ હોતા. એક્ચુઅલી કભી કભી મોનિટરિંગ હોતા હૈ, વો ક્યા હૈ કે આપકા લિસ્ટ જો હોતા હૈ ડ્રગ કા, યે દવા યે ડિસીઝ મેં દેની ચાહીએ, ફિર કભી કભી ક્યા હૈ કે કભી કભી ડોક્ટર સે ભી ગલતી હો જાતી હૈ, યા કભી કભી પતા ભી નહીં ચલતા હૈ, ઓર કરેક્ટ મોનિટરિંગ નહીં હોને સે કારણ વો લોગ ડ્રગ પ્રિસ્ક્રાઇબિંગ હોતા હૈ. ઓર ઉસમે ભી ક્યા હૈ કે આપકો ટાઈમ લેસ મિલતા હૈ ઓપીડી મેં. ઓકે, ઠીક હૈ, બહુ સારે પેશન્ટ હૈ તો વો ધ્યાન ભી કભી કભી નહીં દે પાતે ડોક્ટર કે અલાવા જો સિંગલ યુઝ હૈ વો યુઝ પ્રિસ્ક્રાઇબ. હા, કોમ્બિનેશન કે થોડે ડિસીઝ મેં ક્યા હૈ કે કોમ્બિનેશન કા તો જરૂરત હૈ. ઓકે, ઉસકો લેકે કભી કભી ડોક્ટર લોગ 2 ડ્રગ ભી પ્રિસ્ક્રાઇબ કર સકતે હૈ જો કોમ્બિનેશન મેં હોતે હૈ. વૈસે તો ક્યા હૈ કે સિંગલ ડ્રગ થેરેપી ભી અવેલેબલ હૈ, અગર કરેક્ટલી દેખા જાય તો સિંગલ ડ્રગ વિથઆઉટ કોમ્બિનેશન મોસ્ટ ઓફ ધ જો ભી હૈ દવાઈ સિંગલ ડ્રગ મેં ભી મિલ. ઘરમાં ઈંડા મૂકવાથી અમને કોઈ નહીં રોકી શકે. હું રોકી શકું છું, તને ખબર નથી અમે છીએ એડીઝ મચ્છર જે ફેલાવે છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. માસ્ટરજી સ્કૂલ માં ડેન્ગ્યુ મચ્છર થી બચવાની જરૂરી બધી જાણકારી આપી છે. અચ્છા બચ્ચું, અમને ચેલેન્જ જગ્યા તો જરૂર મળશે. નહીં મળે, નહીં મળે. અરે અહીંયા તો બધી જ વ્યવસ્થા છે. ડેન્ગ્યુ ને ફેલાતો અટકાવવા માટે કુલર ના પાણી ને દર અઠવાડિયે બદલો, બાલદી અને ટાંકીઓ ને બરાબર ઢાંકીને રાખો, આખી બાય ના કપડાં પહેરો, મચ્છર દૂર રહે તેવી ક્રીમ, કોઇલ અને અગરબત્તી નો ઉપયોગ કરો. ડેન્ગ્યુ થી લડો એટલે ડેન્ગ્યુ થી બચો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છ ના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલ ના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.